સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર પાસે રાત્રિના સમયે જેસીબી મશીન પાછળ ખાટલામાં સૂઈ ગયેલા જેસીબીના ડ્રાઈવરને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ઘટના સ્થળે મોત નિપજાવ્યું હતું. તો વાહન ચાલક વાહન સાથે ભાગી ગયો હતો. તો આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી મૃતકને પ્રાંતિજ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પ્રાંતિજના કમાલપુર ખાતે રોડના કામને લઈને જેસીબી મશીનનો ડ્રાઈવર રાત્રિના સમયે સર્વિસ રોડ ઉપર કામ પતાવીને સર્વિસ રોડ ઉપર જ રોડની સાઈડમાં જેસીબી મશીન બંધ કરી જેસીબી મશીન પાસે ખાટલામાં સૂઈ ગયો હતો અને રાત્રિના અંદાજે 3 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો વાહન ચાલક પોતાના કબજાનું વાહન ફૂલફાસ્ટ હંકારી લાવી મીઠી નિંદ્રા માણી રહેલ જેસીબીનો ડ્રાઈવર દિલીપકુમાર મથુરા પટેલ રહે કોહલા તાલુકો ટુકડી જિલ્લો સિંગરૌલી મધ્યપ્રદેશ ઉંમર વર્ષ 28 નાને ટક્કર મારી તેના માથાના ભાગે ઉપર ટાયર ફરી વળતા ખોપરી ફાટી ગઈ હતી. તો નિંદ્રામાં જ જેસીબીનું ડ્રાઈવરનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ કોન્સ્ટેબલ દેવજીભાઈ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો મૃતક યુવક જેસીબીના ડ્રાઈવરને પ્રાંતિજ સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો મૃતકનો ભાઈ રાજુ મથુરા પટેલની ફરિયાદના આધારે પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સહિત અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.